નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો જે આપણે શરૂઆત કરેલી, જેમાં આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે વિદ્યુતની સંજ્ઞાઓ વિશે આપણે જોયું કે વિદ્યુતની સંજ્ઞાઓ બરોબર જેમાં બેટરી પછી વિદ્યુત કોષ જોડાણ તાર વિદ્યુત કરની ઓન સ્થિતિ વિદ્યુત કરની ઓફ સ્થિતિ જેની સંજ્ઞાઓ આપણે દર્શાવી હતી અને જેની આકૃતિ પણ આપણે જોઈ હતી કે જેમાં બલ્બ હતો વિદ્યુત કોષ હતો અને જેને છેડામાં સાથે જોડેલો હતો ત્યારે એને આકૃતિમાં આપણે સંજ્ઞા વડે કેવી રીતે દર્શાવી જે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું. ત્યારબાદ આપણે કીધું હતું કે ધોરણ 6 ની અંદર તમે વિદ્યુત કોષ અને ટોર્ચ બલ્બની રચના કેવી હોય તે પણ તમે ધોરણ 6 ની અંદર જોઈ ગયા છો. ચાલો ત્યાર પછી આપણે કીધું હતું કે વિદ્યુત કોષના કેટલા ધ્રુવો બરોબર છે, નાના નાના પ્રશ્નો આપણે જોઈએ વિદ્યુત કોષના કેટલા ધ્રુવો હોય છે. તમને ખબર છે કે વિદ્યુત કોષને બે ધ્રુવો હોય, એનો ધન ધ્રુવ અને બીજો એનો જાડી રેખા દર્શાવેલી છે. અને વિદ્યુત કણ માટે કાલે આપણે જોયું કે ઓન સ્થિતિમાં હોય ત્યારે કેવી રીતે દર્શાવી અને વિદ્યુત કણની ઓફ સ્થિતિ હોય ત્યારે પણ આપણે કેવી રીતે દર્શાવી જે પણ આપણે ગઈકાલે જોયું. ચલો ત્યાર પછી આપણે એમાં જોડાણ તાર વિદ્યુત કણની ઓન સ્થિતિ વિદ્યુત કણની ઓફ સ્થિતિ ત્યાર પછી વિદ્યુત કોષ બરોબર જેની માહિતી આપણે મેળવી હતી અને વિદ્યુત પ્રવાહની આપણે કાલે બે અસર જે પણ આપણે દર્શાવી હતી, એક તો એની ઉષ્મીય અસર અને બીજી એની ચુંબકીય અસર. કે આપણે કીધું હતું કે કાલ કે જ્યારે લાંબા સમય સુધી આપણે બલ્બને ચાલુ રાખીએ છીએ ત્યારે તે આપણે ગરમ લાગે છે, આપણે ટૂંકમાં એની ઉષ્મીય અસર તેમાં જોવા મળે છે. ચાલો ત્યારબાદ ચુંબકીય અસર તે પણ આપણે કાલે જોઈ હતી. ચાલો આજે આપણા નાના નાના પ્રશ્નમાં પહેલો હતો કે વિદ્યુત કોષના કેટલા ધ્રુવો હોય બરોબર, જેમાં બે ધ્રુવો અને તેની લાંબી રેખા અને ટૂંકી રેખા બરોબર, લાંબી રેખા કે જે ધન છેડો હોય અને ઋણ જે ટૂંકી અને જાડી રાખે છે. ચાલો બીજું કે વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત કોષ કયા કયા જગ્યાએ વપરાય છે બરોબર, વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો એમાં તો કે ટોર્ચ, બીજું એક ટ્રાન્ઝિસ્ટર, ત્યાર પછી રેડિયો, ત્યાર પછી જે ટીવી, ત્યાર પછી રિમોટ, એસી રિમોટ, ઘડિયાળ વગેરેમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ બરોબર, વિદ્યુત કોષનો આપણે તેમાં ઉપયોગ કરીએ છીએ. અને બેટરી કોને કહેવાય, તો બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને આપણે બેટરીનો સિમ્બોલ, કાલે આપણે જોયું કે બેટરીની સંજ્ઞા બરોબર, વિદ્યુત કોષમાં એક દર્શાવ્યું જ્યારે બેટરીની અંદર એમાં બે દર્શાવેલા હતા બરોબર, બે કે તેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ થઈ ગયા એટલે એને આપણે શું કરશું, બેટરી તરીકે આપણે એને જેને ઓળખશું. ચાલો ત્યાર પછી આપણે ખુલ્લો પરિપથ કેને કહેવાય અને બંધ પરિપથ કેને કહેવાય બરોબર, જ્યારે વિદ્યુત કણના જોડાણની ઓન સ્થિતિ હોય બરોબર, જ્યારે વિદ્યુત કણના જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે તેમાં બેટરીના ધન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે તેને આપણે કયો કહીશું, બંધ પરિપથ, એટલે કે જેમાં વિદ્યુત પ્રવાહ વહેશે અને કોઈ પણ વિદ્યુત ઉપકરણ તેની સાથે લાગેલું હશે તો તે કાર્ય કરશે. ચાલો તેનો બંધ પરિપથ કેને કહેવાય અને તેનો ખુલ્લો પરિપથ કેને કહેવાય, જ્યારે વિદ્યુત કણ ખુલ્લી હોય ખુલ્લી અવસ્થામાં એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે તેનો વિદ્યુત પરિપથ રહ્યો એ પૂર્ણ થતો નથી, જેના કારણે આપણા એના સાથે લટકાવેલા ગમે તે હોય તેના વિદ્યુત ઉપકરણ કે જે આપણે ચાલુ થઈ શકતું નથી. ચાલો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને ચુંબકીય અસર, ચાલો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો કયા કયા છે. ચાલો એમાં છે ઉષ્મીય અસર ઉપર કાર્ય કરતા હોય એટલે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ત્યારબાદ રૂમ હીટર, ત્યાર પછી ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર અને હોટ પ્લેટ અને ઇલેક્ટ્રિક સગડી કે જે બરોબર ઉષ્મીય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર, હોટ પ્લેટ અને ઇલેક્ટ્રિક સગડી કે જે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર અસર કરતા સાધનો છે. ચાલો ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો કયા કયા છે, તો ચાલો તેમાં જોઈએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો જેમાં છે વિદ્યુત ઘંટડી, ત્યારબાદ ટેલિગ્રાફ, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેનો કે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. ચાલો આ વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય બરોબર, તેની લાંબી રેખા શું દર્શાવે છે, તેની ટૂંકી રેખા શું દર્શાવે છે, પછી વિદ્યુત પ્રવાહની બરોબર બંધ સ્થિતિ કે બંધ પરિપથ કેને કહેવાય, એનો ખુલ્લો પરિપથ કેને કહેવાય, ત્યારબાદ વિદ્યુત કોષનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ
જગ્યાએ જાય ત્યારબાદ વિદ્યુત પ્રવાહની બે અસરો જેમાં એક ઉષ્મીય અસર અને બીજી ચુંબકીય અસર તો ઉષ્મીય અસર ઉપર કાર્ય કરતા સાધનો કયા છે જેમાં આપણે નામ લીધા એ ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો કયા છે એ પણ આપણે જોયું અને વિદ્યુતની આકૃતિ બરોબર બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ જે આગળ આપણે આકૃતિમાં આવશે ત્યારબાદ આપણે બેટરી એટલે શું અને બેટરીમાં વિદ્યુત કોષની ગોઠવણી સમજાવો જે આપણે કાલના લેક્ચરમાં આપણે જોશું જેમાં આપણે બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લો વિદ્યુત પરિપથ બરોબર આકૃતિ સહિત સમજ આપણે કાલે જોશું આકૃતિ દોરીને આપણે તમને સમજાવશું અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બરોબર જેમાં ઈ પણ મોટા પ્રશ્નની અંદર આવે છે અને ચુંબકીય અસર પણ આવે છે ચાલો જે આપણે ગઈકાલના લેક્ચરમાં જેની ચર્ચા કરીશું ચાલો ધન્યવાદ આજનો નવો વિષય